नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भौतिक विज्ञान में आपणे चैप्टर नंबर 2 चाली रह्युं छे, जे छे चैप्टर एकम अने मापन। तो आ एकम अने मापन चैप्टर ना जे आगळनो वीडियो लेक्चर हतो, ए आगळना वीडियो लेक्चर में आपणे एसएना विषयनी अभ्यास कर्यो हतो। तो आगळना वीडियो लेक्चर में आपणे लंबाईनुं मापन कर्युं हतुं अने एना माटेनी आपणे पेरेलेक्स मेथड जोई हती। अने ग्रहना कोई पण ग्रह आवेलो छे, ग्रहनो आपणे व्यास मापवो छे, तो ई व्यास आपणे केवी रीते मापी शके, तो ग्रहना कोणीय व्यास विशेनी आपणे वात करी हती, बराबर। तो आ लंबाईनुं ज्यारे आपणे मापन करता हता त्यारे आ पेरेलेक्स मेथडनो आपणे क्यारे उपयोग करता हता के खूब ज मोटा अंतरो आपेला होय, पृथ्वी अने ग्रह वच्चेनुं अंतर आपेलुं होय, अथवा तो कोई पण ग्रहो आपेला छे तो एनो व्यास पण केवो होय छे, मोटो होय छे। तो खूब ज मोटा अंतरो मापवा माटे थईने आपणे आ पेरेलेक्स मेथडनो उपयोग करता हता। तो अत्यार सुधीना वीडियो लेक्चरमां आपणे जे आगळना बे वीडियो जोया हता एमां लंबाईनुं मापन छे ए आपणे क्यां कर्युं हतुं के खूब ज मोटा अंतरो आपेला छे, खूब ज मोटा अंतरो आपणे केवी रीते मापी शकीए एना विषेनी वात करी गया हता। अने एमां आपणे पेरेलेक्स मेथड जोई हती अने ग्रहोना कोणीय व्यासनुं मापन केवी रीते थाय, बराबर, एना बंने विषेनी वात करी हती अने एना सूत्रो पण आपणे डिराइव कर्या हता। तो आगळ जे आपणे भण्या हता कि ग्रहोना कोणीय व्यास केवी रीते मापवो एना माटेनी थियरी, तो आ ग्रहना कोणीय व्यासનો આપણે અભ્યાસ કર્યો હતો અને એના માટેનું ઇક્વેશન પણ આપણે શું કર્યું હતું, ડિરાઇવ કર્યું હતું, બરાબર। તો આ એવો જ આ થિયરીને રિલેટેડ એક આપણે સ્વાધ્યાયમાં આપણી ટેક્સ્ટબુક છે એમાં પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયમાં આપણે 2.24 નંબરનો એક એક્ઝામ્પલ આપેલો છે। ગ્રહના કોણીય વ્યાસની જે થિયરી ભણ્યા હતા એના જ રિલેટેડ આપણને સ્વાધ્યાયમાં 2.24 નંબરનું એક એક્ઝામ્પલ આપેલો છે। તો આ એક્ઝામ્પલ આપણે સોલ્યુશન કરશું। તો જોઈએ પહેલા કે એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે। તો પહેલા રકમ વાંચીએ, રકમ વાંચતા જઈએ અને એનું સોલ્યુશન આપણે મેળવતા જઈએ, બરાબર। તો પહેલા જોઈએ કે જ્યારે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ, અહીંયા શું આપેલો છે તમને, એક ગ્રહ આપેલો છે, કયો, જ્યુપિટર, જેને શું કહેવાય, ગુરુ ગ્રહ। તો અહીંયા તમને એક ગુરુ ગ્રહ આપેલો છે અને પછી શું કીધું, આ જે ગુરુ ગ્રહ છે એ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર, કેટલો, 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે। તો જે ગ્રહ આપેલો છે એ ગ્રહ પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે, 824.7 મિલિયન કિલોમીટર। અહીંયા કિલોમીટરની વાત થઈ છે એટલે આપણને ખબર પડી કે કંઈક અંતરની વાત થઈ હશે। તો અહીંયા જે તમને ગ્રહ આપેલો છે જે છે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ, બરાબર। તો આ છે તમારો ગુરુ ગ્રહ, બરાબર, તો લખી દો ગુરુ ગ્રહ, કૌંસમાં કહી દો જુપિટર, બરાબર। તો આ એક તમને જુપિટર ગુરુ ગ્રહ આપેલો છે અને પછી એવું કીધું કે પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે। તો પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે, પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર, વ્યાસ જ્યારે માપ્યું હતું એમાં આપણે સમજી ગયા હતા કે કોઈ પણ એક ગ્રહ છે એ પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે એનું સૂત્ર આપણે ડી ડિરાઈવ કર્યું હતું અને જેને ડી વડે આપણે દર્શાવતા હતા, બરાબર। તો આ છે 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય
હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ. શું આવેલું છે? કોણીય વ્યાસનું માપ. તો અહીંયા કોણીય વ્યાસનું માપ આપેલું છે, તો કોણીય વ્યાસને આપણે સેના વડે દર્શાવીએ છીએ? આલ્ફા વડે, બરાબર. તો અહીંયા કોણીય વ્યાસનું માપ આપ્યું છે એટલે આપણને ખબર પડશે કે પૃથ્વીના કોઈ પણ એક બિંદુથી આપણે શું કરવાનું છે, ગ્રહના બે વ્યસાંત બિંદુઓનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો પૃથ્વીના કોઈ પણ એક બિંદુથી જ્યારે ગ્રહના બે વ્યસાંત બિંદુઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે ત્યારે પૃથ્વીથી પૃથ્વી પાસે જે બિંદુ છે ત્યાં આપણને કયો ખૂણો મળે છે, કોણીય વ્યાસ આલ્ફા, જેને કહીશું કોણીય વ્યાસ આલ્ફા. તો આ કોણીય વ્યાસ આલ્ફાનું તમને મૂલ્ય આપેલું છે 35.72 મિનિટ. તો આલ્ફા બરાબર છે 35.72 મિનિટ, બરાબર. હવે શું કીધું છે, કોણીય વ્યાસનું માપ આપેલું છે. તો જુપિટરનો વ્યાસ શોધો. જુપિટર એટલે કે ગુરુગ્રહ, એટલે આ ગુરુગ્રહનો આપણે શું કરવાનો છે, વ્યાસ મેળવવાનો છે. એટલે જે બે બિંદુઓ છે વ્યસાંત બિંદુઓ, આ વ્યસાંત બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે તે આપણે મેળવવાનું છે. તો જેને સેના વડે દર્શાવતા હતા, ડી વડે, અને આ શું કરવાનું છે, આપણે મેળવવાનું છે, બરાબર. તો અહીંયા જો તમને અંતર ડી આપેલું છે, કોણીય વ્યાસ આલ્ફા આપેલું છે, અને તમારે શું કરવાનું છે, જુપિટર ગ્રહનો તમારે શું કરવાનો છે, વ્યાસ મેળવવાનો છે, બરાબર. તો આપણે ગ્રહોના કોણીય વ્યાસનું માપન થિયરીમાં આપણે વણી ગયા છીએ. તો અહીંયા પહેલા આપણે લખી દઈએ કે ટોટલ બે વસ્તુ આપણને આપેલી છે. શું આપેલું છે, પેલા એક અંતર ડી આપેલું છે. આ ડી અંતર કેટલું છે, 824.7 મિલિયન કિલોમીટર. આપેલું છે. તો અહીંયા તમને શું આપેલું છે, મિલિયન આપેલું છે. તો એને તમે મીટરમાં કન્વર્ટ કરી દો તો મીટરમાં શું થશે, 824.7 × 10⁶, બરાબર. 1 મિલિયન બરાબર 10⁶ મીટર થશે. અને અહીંયા કિલોમીટર છે, એને કિલોમીટર ને તમે 10³ પણ લખી શકો, અને કિલોમીટર જો તમારે એમને એમ રાખો હોય તો એમને એમ રાખો, બરાબર. તો આ તમારી પાસે શું છે, ડી આપેલું છે, 24.7 × 10⁶ કિલોમીટર. એના પછી બીજું શું આપેલું છે, તો એના પછી આપણને બીજું આપેલું છે કોણીય વ્યાસનું માપન. તો કોણીય વ્યાસનું માપન છે એ આપણને કેટલું આપેલું છે, 35.72 સેકન્ડ, બરાબર. તો અહીંયા આપણને જે ખૂણો આપેલો છે એ ખૂણો આપણને સેકન્ડમાં આપેલો છે, કે ઉપર બે લીટા આપેલા હોય ત્યારે ખૂણો શેમાં હોય, સેકન્ડમાં, બરાબર. તો આ ખૂણો આપણને સેકન્ડમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ખૂણાનું મૂલ્ય આપણી પાસે શેમાં હોવું જોઈએ, રેડિયનમાં, બરાબર. તો આ જે સેકન્ડમાં આપેલું છે એને આપણે શું કરવું પડશે, રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. તો આપણે આગળ ઉદાહરણ 2.1 જોઈ ગયા હતા, તેમાં આપણે જોયું હતું કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થતું હતું, 4.84 × 10⁶ રેડિયન, બરાબર. તો અત્યારે આપણી પાસે કેટલી સેકન્ડ છે, 35.72 સેકન્ડ. તો 35.72 સેકન્ડ હોય ત્યારે કેટલા રેડિયન થાય, બરાબર. તો 35.72 નો શું થશે, ક્રોસ ગુણાકાર થશે. તો 35.72 × 4.84 × 10⁻⁶
6 रेडियन। तो હવે આ 35.73 અને 4.84 નો તમે ગુણાકાર કરશો તો તમને આન્સર શું મળશે 173.24 ગુણ્યા 10⁻⁶ રેડિયન। હવે અહીંયા તમને 173.24 ગુણ્યા 10⁻⁶ રેડિયન મળ્યું છે, એને તમારે શું કરવું છે, राउंड ऑफ करू छे। राउंड ऑफ करू એટલે શું કે જે પોઈન્ટ વચ્ચે આપેલું છે એ પોઈન્ટ ને તમારે શું કરવાનો, આગળ લાવવાનો, બરાબર। તો આ પોઈન્ટ છે એને તમારે આગળ લાવવા માટે તમે શું કરશો, તો બે પોઈન્ટ આગળ હટાવવા પડશે। કઈ બાજુ હટાવવા પડશે, ડાબી બાજુ હટાવવા પડશે। તો આપણે જાણીએ છીએ કે જો પોઈન્ટ ને ડાબી બાજુ આગળ કરવું હોય તો પોઈન્ટ માં શું થાય, વધારો, અને જમણી બાજુ આગળ કરવું હોય તો પોઈન્ટ જે આપેલો હોય ઘાત વાળું પદ હોય એમાં શું થાય, વધારો, ઘટાડો, બરાબર। તો અત્યારે આપણે કઈ બાજુ જવાનું છે, ડાબી બાજુ જવાનું છે। કેટલા પોઈન્ટ જવાનું છે, બે પોઈન્ટ, એક અને બે। તો બે પોઈન્ટ જવા માટે આપણને આન્સર શું મળશે, 1.7324 ગુણ્યા 10⁻⁶। ડાબી બાજુ ગયા છીએ તો ઘાતમાં શું થશે, વધારો, બરાબર। તો 10⁻⁴ રેડિયન આ તમને શું મળ્યો, કોણીય વ્યાસ, કે જેનું મૂલ્ય તમને રેડિયનમાં મળી ગયું। હવે તમારે શું મેળવવાનું છે, ડી પણ તમારી પાસે છે અને આલ્ફા પણ તમારી પાસે છે। તો ગ્રહના કોણીય વ્યાસની થિયરી આપણે જેમાં ભણ્યા હતા એમાં આપણે ડાયરેક્ટ ઇક્વેશન મેળવ્યું હતું, ગ્રહના કોણીય વ્યાસ માટેનું ઇક્વેશન, કે જે ગ્રહ આવેલો છે એનો તમારે વ્યાસ મેળવવાનો છે। તો જોઈએ ગ્રહના કોણીય વ્યાસનું સૂત્ર શું હતું, ગ્રહના કોણીય વ્યાસનું સૂત્ર કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। એના ઉપરથી આપણે શું કરવાનું છે, ડી મેળવવાનું છે। તો ડી ને કરતા બનાવી દઈએ તો શું મળે, ડી બરાબર શું મળશે, આલ્ફા ડી। આલ્ફા નું પણ મૂલ્ય મૂકી દો અને ડી નું પણ મૂલ્ય મૂકી દો। આલ્ફા કેટલો છે તમારી પાસે, 1.7324 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા ડી કેટલો છે, 824.7 ગુણ્યા 10⁻⁶, પાછળ એકમ આપેલો છે કિલોમીટર, બરાબર। તો હવે આ બંને નો તમે ગુણાકાર કરશો તો તમને શું આન્સર મળશે, 14.28.3। શેનો ગુણાકાર કરવાનો છે, 1.7324 ગુણ્યા 824.7, તો એનો આન્સર મળશે 14.28.3 ગુણ્યા, બંને ઘાત વાળા પદ રહી ગયા છે, જો અહીંયા 10⁻⁴ છે અને અહીંયા 10⁻⁶ છે, તો 6 માંથી -4 જશે તો શું આવશે, 10⁻² પાછળ એકમ આવશે કિલોમીટર। હવે આ જે તમને આન્સર મળ્યો છે એને તમે પોઈન્ટ બહુ જ દૂર આવેલો છે તો એનો રાઉન્ડ ઓફ કરી દો। રાઉન્ડ ઓફ કરશું તો પોઈન્ટ કેટલા આગળ હટાવવા પડશે, 1, 2 અને 3, તો 3 પોઈન્ટ હટાવશું, ડાબી બાજુ હટાવીએ છીએ તો ઘાત વાળું પદ આવેલું છે એ ઘાતમાં શું થશે, વધારો, બરાબર। તો 3 પોઈન્ટ હટાવીએ તો આમાં 3 પોઈન્ટ શું થશે, 8, એટલે 10⁻⁶ શું આવશે, 5। તો આ તમને જે મળ્યું તે શું મળ્યું, જુપિટર ગ્રહના વ્યાસનું માપ, શું મળ્યું, જુપિટર ગ્રહના વ્યાસનું માપ। તો ગ્રહના કોણીય વ્યાસની જે થિયરી હતી એના રિલેટેડ આપણા સ્વાધ્યાયમાં એક જે આપેલું હતું 2.24 નંબરનો એક્ઝામ્પલ, તો એ આપણે અત્યારે સોલ્વ કરી દીધો છે અને એમાંથી એના પરથી આપણને જુપિટરનો વ્યાસ મળી ગયો છે, બરાબર। ઉદાહરણ 2.24 ની વાત કરી,
હવે આ ઉદાહરણ પછી આપણે જોવાના છીએ કે અત્યાર સુધી આપણે કેવા અંતરોનું માપન કર્યું, ખૂબ જ મોટા અંતરોનું. તો ખૂબ જ મોટા અંતરોનું માપન કરીએ છીએ ત્યારે આપણે પેરેલેક્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો આ ખૂબ જ મોટા અંતરો આવેલા છે તો ખૂબ સૌથી વધારેમાં વધારે મોટું અંતર કેટલું હશે. તો આવી જ રીતે એવા લંબાઈના વિસ્તાર વિશેની આપણે વાત કરવાની છે કે લંબાઈનું માપન કર્યું છે તો આ લંબાઈમાં સૌથી મોટામાં મોટી લંબાઈ કેટલી હશે, બરાબર? તો એવા લંબાઈના વિસ્તાર વિશે આપણે વાત કરીએ. તો જોઈએ લંબાઈનો વિસ્તાર, જેને ઇંગ્લિશમાં કહેશું રેન્જ ઓફ લેન્થ. હવે લંબાઈનો વિસ્તાર એટલે શું? તો આ વિસ્તાર એટલે શું? તો વિસ્તાર એટલે કે સૌથી નાનામાં નાની લંબાઈથી સૌથી મોટામાં મોટી લંબાઈ. તો સૌથી નાનામાં નાની લંબાઈ 10^-15 મીટર, આ શું છે? સૌથી નાનામાં નાની લંબાઈ. અને આ લંબાઈ કેટલી છે? સોરી, આ લંબાઈ કોની છે? પરમાણુના ન્યુક્લિયસની. કે પરમાણુનો ન્યુક્લિયસ છે એ સૌથી નાનામાં નાની લંબાઈનો છે. તો 10^-15 મીટર એ લંબાઈ પરમાણુના ન્યુક્લિયસની છે, બરાબર? તો પરમાણુના ન્યુક્લિયસની લંબાઈ. તો સૌથી નાનામાં નાની લંબાઈથી સૌથી મોટામાં મોટી લંબાઈ, એટલે સૌથી મોટામાં મોટી લંબાઈ, તો સૌથી મોટામાં મોટી લંબાઈ કેટલી છે? 10^-26 મીટર. કે આ લંબાઈ જે છે એ સૌથી મોટામાં મોટી લંબાઈ છે. અને આ લંબાઈ કોની છે? અવલોકિત વિશ્વની. અને આ અવલોકિત વિશ્વની એટલે શું? કે અવલોકિત વિશ્વમાં બધાની જ લંબાઈ આખી જાય, આખા વિશ્વની સરેરાશ લંબાઈ આમાં લીધેલી હોય છે. એમાં ગ્રહોની, સૂર્યની, ચંદ્રની, પૃથ્વીની બધાની લંબાઈનો સરેરાશ લઈ અને આ અવલોકિત વિશ્વની લંબાઈ મૂકેલી હોય છે, બરાબર? તો આ લંબાઈનો જે વિસ્તાર છે એમાં સૌથી નાનામાં નાની લંબાઈથી સૌથી મોટામાં મોટી લંબાઈ કેટલી છે, જેને આપણે શું કહેશું? એ લંબાઈનો વિસ્તાર. તો સૌથી નાનામાં નાની લંબાઈ પરમાણુના ન્યુક્લિયસની છે અને સૌથી મોટામાં મોટી લંબાઈ કોની છે? અવલોકિત વિશ્વની, બરાબર? તો અત્યાર સુધી આપણે જનરલ પર્પઝમાં જેટલી પણ લંબાઈ માપતા હતા, અત્યાર સુધી કોઈ પણ સાધન દ્વારા લંબાઈ માપીએ, મીટર પટ્ટી દ્વારા માપીએ, સ્ક્રુ ગેજ દ્વારા માપીએ, તો અત્યાર સુધી જેટલી પણ આપણે લંબાઈ માપતા હતા એ બધી જ લંબાઈ આપણે કઈ એકમમાં માપતા હતા? મીટરમાં માપીએ, સેન્ટીમીટરમાં માપીએ અને કિલોમીટરમાં માપીએ, બરાબર? કોઈ નાની વસ્તુ હોય તો એના માટેની લંબાઈ આપણે મીટર અને સેન્ટીમીટરમાં લઈએ. પછી કોઈ પણ બે સિટી વચ્ચેનું અંતર આપણે માપવું હોય તો એ બંને સિટી વચ્ચેનું અંતર આપણે શેમાં માપીએ? કિલોમીટરમાં માપીએ, બરાબર? તો આ જ્યાં સૌથી નાનામાં નાના એકમો કે જનરલ પર્પઝમાં આપણે મીટર, સેન્ટીમીટર અને કિલોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ખૂબ જ મોટી લંબાઈ જોવા જાઓ, ગ્રહોની લંબાઈ જોવા જાઓ, તો આ બધી ગ્રહોની લંબાઈ છે એ તો 10^9 કિલોમીટરમાં જતી રહે છે, 10^10 કિલોમીટરમાં જતી રહે, 10^12 કિલોમીટરમાં જતી રહે છે. બહુ જ મોટી લંબાઈ મળે છે, બરાબર? તો આવી 10^9, 10^10, 10^12 તો બહુ જ મોટી લંબાઈ છે. તો આવી ખૂબ જ મોટી લંબાઈને આપણે મીટરમાં કે કિલોમીટરમાં દર્શાવી શકીએ નહીં. કેમ કિલોમીટર કે મીટરમાં દર્શાવી શકીએ નહીં? તો કિલોમીટર અને મીટર છે એ તો આવી ખૂબ જ મોટી લંબાઈ માટે કેવા એકમો પડે? નાના એકમો પડે, બરાબર? તો આવી જ આ તો કિલોમીટર અને મીટર છે એ જો નાના એકમો પડે તો
तो आवे खूबज मोटी लंबाई मापवा माटे शू करू? तो खूबज मोटी लंबाई मापवा माटे ना पण एकमो आपेला छे के आवे मोटी लंबाई ने आपणे मीटर थी किलोमीटर मां दर्शावीए तो ए एकम नाना पड़े अने ए सारू ना लागे। तो एना माटे થઈને ખૂબજ મોટા અંતરો માપવા માટેના એકમો પણ આપેલા છે। તો તમારી ટેક્સ્ટબુક માં ખૂબજ મોટા અંતરો માપવા માટેના જે એકમો આપેલા છે એના વિશેની આપણે વાત કરીએ, બરાબર? તો જોઈએ ખૂબજ મોટા અંતરો માપવા માટેના એકમો। ખૂબજ મોટા અંતરો માપવા માટેના એકમ। તો આ ખૂબજ મોટા અંતરો માપવા માટેના એકમો તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે। તો એમાં તમારી ટેક્સ્ટબુકમાં 3 એકમો આપેલા છે। તો આ 3 એકમો વિશેની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું આપેલું છે પ્રકાશ વર્ષ। આ પ્રકાશ વર્ષ શું છે? લંબાઈનો એકમ છે। તો આ એક તમને એકમ આપેલો છે પ્રકાશ વર્ષ। એના પછી તમને એક બીજો એકમ આપેલો છે। ત્રણે ત્રણ એકમની આપણે જોડે વાત કરતા જઈએ, બરાબર? અને એના પછી બીજો એકમ આપેલો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ। એસ્ટ્રોનોમિકલ યુનિટ એસ્ટ્રોનો એ અને યુનિટનો યુ કે જેને એ યુ વડે દર્શાવશે, બરાબર? અને આમાં પ્રકાશ વર્ષ, પ્રકાશ વર્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? લાઇટ યર। તો આ લાઇટ યરને તમે શેના વડે દર્શાવશો? એલ વાય, કે પ્રકાશ વર્ષનો એકમ દર્શાવો ત્યારે તમારે એલ વાય વડે દર્શાવવાનું, એસ્ટ્રોનોમિકલનો યુનિટ દર્શાવો તમારે ત્યારે એ યુ વડે દર્શાવવાનું। અને ત્રીજો એક એકમ આપેલો છે જે છે પાર્સેક। તો આ પાર્સેક ને ઇંગ્લિશમાં કહે છે પેરાલેટિક સેકન્ડ, કે જેને પાર્સેક ને પી સી વડે દર્શાવે છે, બરાબર? તો તમારી ટેક્સ્ટબુકમાં ખૂબ જ મોટા અંતરો માપવા માટેના 3 એકમો આપેલા છે। એક છે પ્રકાશ વર્ષ, બીજો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ત્રીજો છે પાર્સે। તો આ 3 એકમની આપણે વાત કરીએ, બરાબર? તો સૌથી પહેલા જોઈએ કે પ્રકાશ વર્ષ, પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ વર્ષ તો નામ જોતા જ તમને ખ્યાલ આવશે, પાછળ શું લખેલું છે? વર્ષ, બરાબર? અને આગળ શું લખે છે? પ્રકાશ। તો નામ ઉપરથી જ એની વ્યાખ્યા બને છે। તો વ્યાખ્યા શું કહે છે? જો પ્રકાશ વર્ષ કોને કહેવાય? તો પ્રકાશ એ એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહે છે। શું કીધું? પ્રકાશ વર્ષના નામ ઉપરથી જેની વ્યાખ્યા આવેલી છે કે પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહે છે? પ્રકાશ વર્ષ, બરાબર? હવે અહીંયા શું કીધું કે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર, તો અહીંયા પ્રકાશ આપણે કયો લેવાનો છે? પ્રકાશ તો હવે બલ્બ માંથી પણ આવતો હોય, કોઈ પણ ટોર્ચ માંથી પણ આવતો હોય અને સૂર્ય માંથી પણ આવતો હોય, બરાબર? તો અહીંયા
क्या प्रकाश नी वात थई छे, तो अहीं जे आपणे प्रकाश लेवानो छे ए प्रकाश कयो छे, सूर्यमांथी आवतो प्रकाश। तो आ जे सूर्यमांथी प्रकाश आवे छे ई एक ई जे प्रकाश छे ई एक वर्षमां जेटलू अंतर कापे छे ए अंतर नुं नाम शुं आपी दीधुं, प्रकाश वर्ष। तो व्याख्या तमने खबर पड़ी गई कि आ जे प्रकाश छे ई एक वर्षमां केटलू अंतर कापशे अने जेटलू अंतर कापशे एने शुं कहेशुं, प्रकाश वर्ष। तो आ प्रकाश वर्ष नुं तमारे शुं करवुं छे, मूल्य मेळवुं छे। तो आ मूल्य मेळवा माटे शुं करशो, तो आपणने खबर छे कि आपणे शुं मेळवानुं छे, अंतर मेळवानुं छे, बराबर। अने ए अंतर शुं छे, लाइट ईयर એટલે કે પ્રકાશે કાપેલું અંતર। તો અહીંયા આપણી પાસે છે લાઇટ યર, એટલે શું થઈ ગયો, પ્રકાશનો એકમ થઈ ગયો, બરાબર। તો લાઇટ યર છે એ શું છે, અંતર માપવા માટેનો જે એકમ છે, તો આપણે અહીંયા અંતર મેળવવાનું છે। તો અંતરનું ઇક્વેશન આપણને ખબર છે, શેના ઉપરથી આવશે, ઝડપ બરાબર શું છે એકમ, ઝડપ બરાબર શું છે, અંતરના છેદમાં સમય, બરાબર। તો આ અંતરને કરતા બનાવો તો શું મળશે એકમ, તમને ઝડપ ગુણ્યા સમય। હવે આ લાઇટ યરનું તમારે મૂલ્ય મેળવવું છે, તો એના માટે સમય તો તમારી પાસે છે, સમય કેટલો આપેલો છે, એક વર્ષ, કેટલો આપેલો છે, એક વર્ષ। હવે તમારે શું મેળવવાનું છે, ઝડપ, બરાબર। તો ઝડપ તો તમારી પાસે છે જ, કે પ્રકાશે કોઈ પણ એમ કે પ્રકાશે માધ્યમમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે એની ઝડપ કેટલી હોય છે, 3×10⁸ મીટર પર સેકન્ડ, કે જે વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે યાદ રાખી લેવાનું છે કે પ્રકાશની ઝડપ કેટલી છે, 3×10⁸ મીટર પર સેકન્ડ, કે એક સેકન્ડમાં 3×10⁸ મીટરનું ડિસ્ટન્સ કટ કરી દે છે, આ શું છે, પ્રકાશની ઝડપ, અને ગુણ્યા સમય છે તમારી પાસે 1 યર, બરાબર। તો આ જે 1 યર જે આપેલો છે એ 1 યર ને તમારે શું કરવું પડશે, સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે। તો 3×10⁸ મીટર પર સેકન્ડ ગુણ્યા 1 યર, એટલે કે એક વર્ષમાં કેટલા દિવસ હોય, 365 દિવસ। હવે આ 365 દિવસની સેકન્ડ કેટલી થશે તે તમારે શું કરવાની છે, મેળવવાની છે, બરાબર। તો 365 દિવસ આપેલા છે એમાં એક દિવસમાં કલાક કેટલી હોય, 24 કલાક, બરાબર। હવે આ 24 કલાક છે એમાંથી એક કલાકમાં મિનિટ કેટલી હોય, 60, અને એક મિનિટમાં સેકન્ડ કેટલી હોય, 60, એટલે આ જે 365×24×60×60 કરશો એટલે એક વર્ષમાં તમારી પાસે કેટલી સેકન્ડ હોય, સેકન્ડ તમને શું થશે, મળી જશે, બરાબર। તો અહીંયા શું થઈ ગયું, 3×10⁸ મીટર પર સેકન્ડ ગુણ્યા 365×24×60 એને ગુણ્યા 60, આ તમને મળી શું, મળી સેકન્ડ। હવે આનું તમે સોલ્યુશન લાવશો કે 3×365×24×60×60 એટલે એનો આન્સર તમને શું મળશે, 94,60,80,00, ક્યારે મળશે, 3×365×24×60 આટલાનો ગુણાકાર કરશો એટલે એનો આન્સર આવશે 94,60,80,00 ગુણ્યા ઘાત વાળું પદ આપણે લીધું છે, લખી દો 10⁸, બરાબર। હવે આ સેકન્ડ આ સેકન્ડ શું થશે, કેન્સલ, અને એકમ શું આવશે, મીટર।
करवानुं छे, राउंड ऑफ करी देवानुं। तो राउंड ऑफ करी देवा माटे तमारे शुं करवुं पड़शे, पॉइंट आगळ लावा पड़शे। केटला पॉइंट लावा पड़शे? एक, बे, त्रण, चार, पांच, छ अने सात। तो सात पॉइंट आगळ लावो एटले शुं थशे? डाबी बाजुए लावो छो, खातमां शुं थशे? वधारो थशे। सात पॉइंट आगळ लाया छीए तो आठ मां सात उमेरो एटले केटला थाय? पंदर। अने आ जे मळशे एकम मीटर। आ शेनुं मूल्य मळी गयुं? वन लाइट ईयर, एटले के प्रकाश वर्षनुं तमने मूल्य मळी गयुं। કે આ જે પ્રકાશ છે એને એક વર્ષમાં જેટલું અંતર કાપ્યું છે એનું મૂલ્ય તમને મળી ગયું છે, જે છે 9.46 × 10^15 મીટર, બરાબર। જો અહીંયા લાઇટ યર છે, એ લાઇટ યર છે એ શેનો એકમ છે? અંતરનો એકમ છે। અને જો ખાલી યર ની વાત થઈ હોય તો આ યર છે એ શેનો એકમ છે? સમયનો એકમ છે। એટલે ધ્યાનમાં રાખજો કે ખાલી યર ની વાત થઈ હોય તો સમયનો એકમ છે, અને લાઇટ યર ની વાત થઈ હોય તો એ શું છે? અંતરનો એકમ છે, બરાબર। તો પ્રકાશ વર્ષ છે એ તમારો એક ખૂબ જ મોટા અંતરો માપવા માટેનો એકમ આપેલો છે, અને આ પ્રકાશ વર્ષનું મૂલ્ય તમને મળે છે 9.46 × 10^15 મીટર, બરાબર। હવે એના પછી એક બીજો યુનિટ આપેલો છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ। એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? એની વ્યાખ્યા જોઈ લઈએ કે એસ્ટ્રોનોમિકલ યુનિટ ની વ્યાખ્યા શું છે। તો એસ્ટ્રોનોમિકલ યુનિટ નું અંતર કેટલું હોય? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે। શું કીધું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર, કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે પણ કાંઈ અંતર છે એનો શું લીધો છે? સરેરાશ। અને એ જે અંતર મળ્યું છે એ અંતરને કેટલું કીધું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ। અને આની મૂલ્ય તમને કેટલું મળશે? વન એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 10^11 મીટર। અને નિયર ઇક્વલ ટુ કરી દો એટલે કેટલું મળી જશે? 1.5, બરાબર। અહીંયા તમે 9 અંદર એડ કરશો એટલે શું થશે? 1.5 × 10^11 મીટર। કે એસ્ટ્રોનોમિકલ યુનિટ જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ જે અંતર છે સાયન્ટિસ્ટો દ્વારા માપવામાં આવેલું છે, જે મળે છે 1.5 × 10^11 મીટર, કે જે તમારે યાદ રાખવાનું થશે, બરાબર। હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે અહીંયા સરેરાશ શબ્દ કેમ વાપર્યો, સરેરાશ અંતર કેમ લીધું? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી, કે એકદમ ગોળ આકાર ધરાવતી નથી। તો આ પૃથ્વી છે એ થોડી કેવી જોવા મળે છે? અંડાકાર જેવી થોડી જોવા મળે છે, એકદમ ગોળ શેપમાં હોતી નથી। એટલે આ પૃથ્વી છે એ જ્યારે સૂર્યની ફરતે પરિભ્રમણ કરતી હોય, સૂર્યની ફરતે પરિભ્રમણ કરતી હોય ત્યારે દરેક વખતે એનું અંતર છે એ કેવું મળે? અલગ અલગ મળે। આ ઉપરાંત ઉનાળામાં જે પૃથ્વી થોડી સૂર્યની નજીકમાં જોવા મળે અને શિયાળામાં પૃથ્વીથી થોડી દૂર જોવા મળે, તો આ અંતર દરેક વખતે અલગ અલગ મળતું હોવાથી આ અંતરનો શું લીધેલો છે? સરેરાશ, બરાબર। તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને વન એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે, અને વન એસ્ટ્રોનોમિકલ યુનિટની તમને વેલ્યુ આપેલી છે જે તમારે યાદ રાખવાની છે, 1.5 × 10^11 મીટર, બરાબર। હવે આપણે વાત કરીએ પેરાલેટિક સેકન્ડ। પેરાલેટિક સેકન્ડ એટલે કે આપણે પાર્સેક એક આપણને એકમ આપેલું છે અને આ પાર્સેક ની આપણે વાત કરીએ, બરાબર। તો પાર્સેક ઈ શું છે? ખૂબ જ મોટા અંતરો માપવા માટેનો એકમ।
હવે આ પાસેકની વ્યાખ્યામાં જોઈએ કે વ્યાખ્યા શું કહે છે. વ્યાખ્યામાં એવું કહે છે કે વન એસ્ટ્રોનોમિકલ જેટલા અંતરે સોરી વન એસ્ટ્રોનોમિકલ જેટલા અંતર દ્વારા જે જગ્યાએ એક સેકન્ડ નો ખૂણો બને એટલા અંતરને વન પાર્સેક કહે છે. કે પાર્સેક ની વ્યાખ્યા શું આપી છે કે વન એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર દ્વારા જે જગ્યાએ એક સેકન્ડ નો ખૂણો બને એટલા અંતરને શું કહે છે વન પાર્સેક. તો હજી તમને વ્યાખ્યામાં ખબર નથી પડી તો વિદ્યાર્થી મિત્રો જોઈ લે કે કેટલું અંતર લેવાનું છે. વન એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર લેવાનું છે. તો વન એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર ક્યારે મળે છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર આવેલું છે આ છે સૂર્ય અને આ છે પૃથ્વી, બરાબર. તો આ જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ અંતરને કહેશું વન એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે આ વન એસ્ટ્રોનોમિકલ યુનિટ દ્વારા જે જગ્યાએ ખૂણો બને એટલા અંતરને વન પાર્સેક કહેવાનું છે, બરાબર. તો શરૂઆતમાં હું આ સૂર્ય અને પૃથ્વીની બરાબર વચમાં ઉભી રહીશ, સૂર્યની અને પૃથ્વીની બરાબર વચમાં ઉભી રહીશ અને સૂર્ય અને પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરીશ તો મને કેટલો ખૂણો મળશે? 180 ડિગ્રી, બરાબર. હજી હું હવે આ 180 ડિગ્રી નો ખૂણો મેળવ્યો છે, મારે કેટલો મેળવવાનો છે? એક સેકન્ડ નો ખૂણો બનાવવાનો છે, બરાબર. તો એના માટે હું શું કરીશ કે અહીંયા હું જયારે સૂર્ય અને પૃથ્વીની એકદમ વચ્ચે ઉભી છું એના કરતા હું થોડી આગળ જઈને ઉભી રહીશ અને થોડી આગળ જઈને ઉભી રહી અને હું જે સૂર્ય અને પૃથ્વીનું અંતર છે એનું ઓબ્ઝર્વેશન કરીશ તો આ જે મને ખૂણો મળશે એ કેવો મળશે? 180 ડિગ્રી થી નાનો. હજુ મારે 1 સેકન્ડ નો મેળવવાનો છે તો હજુ મારે દૂર જવું કે હું ઓબ્ઝર્વેશન કરીશ તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરીશ ત્યારે મને જે પહેલા ખૂણો મળ્યો હતો એના કરતા કેવો મળશે? નાનો મળશે. એવી જ રીતે દૂર 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 જતું જવાનું છે અને એટલું દૂર જવાનું છે કે જ્યાં 1 સેકન્ડ નો ખૂણો બને. તો માની લો કે હું આટલી દૂર જાઉં છું, ખૂબ જ દૂર જાઉં છું, ત્યારે મને જે ખૂણો મળે છે એ ખૂણો મને કેટલો મળશે? 1 સેકન્ડ નો, બરાબર. તો આ જે મને ખૂણો મળે છે એ ખૂણો મને કેટલો મળ્યો? 1 સેકન્ડ નો. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર છે આ અંતર જે જગ્યાએ 1 સેકન્ડ નો ખૂણો બનાવે છે એટલા અંતરને શું કહેશું? વન પાર્સેક. તો આ એસ્ટ્રોનોમિકલ જે અંતર હતું એને આ જગ્યાએ 1 સેકન્ડ નો ખૂણો બનાવ્યો છે તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર હશે એ અંતરને હું શું કહી દઈશ? 1 પાર્સેક, બરાબર. તો આટલું જે અંતર મળે છે એ અંતરનો એકમ આપણે આપી દીધેલો છે 1 પાર્સેક. તો આ 1 પાર્સેકની તમને વ્યાખ્યા સમજમાં આવી ગઈ હશે. હવે તમને એમ થાય કે આ 1 પાર્સેકનું મારે શું કરવું છે? મૂલ્ય મેળવવું છે, બરાબર. તો આકૃતિ ઉપરથી તમે જો ખૂણો તમારી પાસે છે, ચાપ તમારી પાસે છે અને ત્રિજ્યા પણ તમારી પાસે છે. કે ત્રિજ્યા કેટલી છે? 1 પાર્સેક જેટલી. તો ખૂણાના ઇક્વેશન પરથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું થશે? ત્રિજ્યા. તો ખૂણો તમારી પાસે કેટલો છે? 1 સેકન્ડ નો છે, બરાબર. ચાપ કેટલી છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ત્રિજ્યા કેટલી છે? 1 પાર્સેક. ચાપ છે એ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી અને ત્રિજ્યા છે એ
वन पार्सेक छे, बराबर। तो तमारे शुं करवानुं छे, वन पार्सेक नुं मूल्य मेळवानुं छे। तो वन पार्सेक ने तमे करता बनाव्यो, वन पार्सेक बराबर शुं थशे, वन एस्ट्रोनॉमिकल यूनिट छेदमां वन सेकेंड, बराबर। तो आ जे तमने मळ्युं वन पार्सेक नुं मूल्य, हवे आपणी पासे एस्ट्रोनॉमिकल यूनिट नी वेल्यू छे, केटली छे 1.496 गुणिया 10^11, केटली छे 1.496 गुणिया 10^11, पाछळ एकम શું આવશે મીટર, અને છેદમાં શું આવશે એક સેકન્ડ, એક સેકન્ડ ની વેલ્યુ આપણને રેડિયન માં ખબર છે કેટલી હતી 4.84 गुणिया 10^-6 रेडियन मड़ी गयो। तो हवे 1.496 डिवाइडेड 4.84 करो तो तमने कितनी वैल्यू मिलसे 0.37 गुणिया 10^-6 छे ये ऊपर जसे, अने ऊपर जसे એટલે કેવા થઈ જશે પ્લસ प्लस થઈ જાય એટલે 11 માં એડ કરો એટલે કેટલા મળે 11 ને 6 17 બરાબર, જે તમને શું મળ્યું મીટર। હવે તમારે અહીંયા રાઉન્ડ ઓફ કરવું છે, તો રાઉન્ડ ઓફ કરવા માટે તમે શું કરશો પોઈન્ટ ને આ બાજુ હટાવશો, જમણી બાજુ, જમણી બાજુ હટાવે ત્યારે ઘાતમાં શું થાય ઘટાડો, તો અહીંયા શું મળશે 3.087 गुणिया 10^16 मीटर। आ तमने जे वेल्यू मळी सेनी मळी 1 पार्सेक यूनिट नी, के आ एस्ट्रोनॉमिकल यूनिट जे वेल्यू आटलू अंतर आपेलू छे, आ अंतर छे ई 1 सेकंड नो खूणो केटला अंतरे बनावशे 1.087 गुणिया 10^16 मीटर, बराबर। तो खूब જ મોટા અંતરો છે, આપણે મીટર સેન્ટીમીટર કે કિલોમીટર માં માપી શકે, પરંતુ આ એકમો છે આ કેવા પડે ખૂબ જ નાના પડે, બરાબર। તો એના માટે થઈને ખૂબ જ મોટા અંતરો માપવા માટેના એકમો આપેલા છે, જે હતું પ્રકાશ વર્ષ। તો આ પ્રકાશ વર્ષની વેલ્યુ તમે મેળવી, એની વ્યાખ્યા સમજ્યા, એના પછી બીજું હતું એસ્ટ્રોનોમિકલ યુનિટ, એની વ્યાખ્યા સમજ્યા, એનું મૂલ્ય કેટલું છે તમારી પાસે ખબર પડી ગઈ, અને ત્રીજો એકમ છે પાર્સેક, તો આ પાર્સેકની વ્યાખ્યા સમજાઈ અને એનું મૂલ્ય આપણને કેટલું મળે છે તે આપણે સમજી ગયા। તો આ ખૂબ જ મોટા અંતરો માપવા માટેના એકમો વિશેની તમને જાણ થઈ ગઈ હશે, બરાબર। હવે આ જ બધા એકમો છે પ્રકાશ વર્ષ, લાઇટ યર છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, પાર્સેક છે, આ તો બધા જ એકમો છે એકબીજા સાથે રિલેશનમાં હોય છે, બરાબર। આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ એક જ ભૌતિક રાશિના એકમો છે એકબીજા સાથે રિલેશનમાં હોય છે, એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે। તો એવી જ રીતે લાઇટ યર છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, અને પાર્સેક છે, એ પણ એકબીજા સાથે સંબંધ દર્શાવે છે, અને એના ઉપરથી તમે જોઈ શકો કે કયો એકમ સૌથી વધારે મોટો છે, એનાથી નાનો એકમ કયો છે, અને એનાથી નાનો એકમ કયો છે। તો એના વિશેની વાત